सूरत पुलिस से हाल कॉल सेंटर पर लाल आंख करी छे। सूरत ना अडाजण खाते थी कॉल सेंटर झटायू छे, साथे ज पांच महिला सहित 13 लोगों ने अटकायत करी छे। લોકોને શેરબજારમાં રોકાણ કરવાના નામે સ્કીમ આપીને ઓનલાઈન ચીટિંગ કરતા હતા। અડાજણ વિસ્તારમાં આવેલા રાજવર્લ્ડ શોપિંગ સેન્ટરમાં આ કોલ સેન્ટર ચાલતું હતું। સુરત પોલીસ દ્વારા હાલ કોલ સેન્ટર પર તવાઈ બોલાવી હોય તેમ ફરી એક કોલ સેન્ટર સુરતના અડાજણ ખાતે આવેલા રાજવર્લ્ડ શોપિંગ સેન્ટરમાં બાતમીના આધારે ઝડપી પાડ્યું। કોલ સેન્ટરમાંથી પોલીસે 35 મોબાઈલ ફોન, 5 લેપટોપ અને રાઉટર મળી કુલ 4 લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે। કોલ સેન્ટરમાં કામ કરતી 5 મહિલા સહિત કુલ 13 વ્યક્તિની ધરપકડ કરી। લોકોને શેર બજારમાં રોકાણ કરવાના નામે સ્કીમ આપતા હતા, ઓનલાઈન ચીટિંગ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી। સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ તો કોલ સેન્ટર ઉપર તવાઈ લાવીને લાલ આંખ કરી છે। હાલ તો તમામ પકડાયેલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 16 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલા છે। આ ઉપરાંત તેમની પાસેથી 5-1 જેટલા લેપટોપ, 20-1 જેટલા મોબાઈલ્સ અને અન્ય કમ્પ્યુટર સામગ્રી કબજે કરવામાં આવેલી છે, જેમાં એમને જે જે નંબરો ઉપર કોલ કરેલા હોય તેવા નંબરનો ખૂબ જ મોટો ડેટાબેઝ પણ મળવા પામ્યો છે। અને જે તે જે એકાઉન્ટમાં જમા કરાવતા હતા પૈસા, તે એકાઉન્ટ્સ વગેરેની પણ હકીકતો મળેલી છે। આ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી સુલેમાન ગફાર છે, જેની પૂછપરછ કરતા તેઓ લગભગ છેલ્લા 3-1 મહિનાથી આ રૂઢિતની પ્રવૃત્તિ, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવું પ્રાથમિક પૂછપરછમાં આવેલું છે। અને તેઓએ પોતે આ બીજા એક ફિરોજ ખાંધા નામના આરોપી પાસેથી આ વસ્તુની જાણકારી મેળવેલી હતી અને એ પણ આ રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા સાથે સંકળાયેલા છે, જે અત્યારે હાલે પોલીસને મળી આવેલ નથી। તેની તપાસ ચાલુમાં છે અને પોલીસ દ્વારા એની સઘન તપાસ કરી અને બને એટલા ઝડપથી એમને પકડી પાડવામાં આવશે। રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત।